કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું પંકજ જેઠવા અને તમારું અમારી ધ ક્રિપ્ટન એકેડેમીની ચેનલમાં સ્વાગત છે. આગળ આપણે જોયું હતું, તમને ખબર હોય તો હવે આપણે બીજા પડાવમાં જોયું હતું કે ફોર્સ, રાઈટ, બળ વડે જોયું હતું, એનો ગતિપથ જોયો હતો, સર્ક્યુલર મોશન, પછી હાફ, મતલબ લાસ્ટ લેક્ચરમાં એકદમ મસ્ત મસ્ત ઢાસું ઢાસું સમ કર્યાની યાર મજા આવી ગઈ. મજા આવી કે ન આવી? ના આવી. જો ખબર ના હોય પહેલાં યાર એ લેક્ચર જોવો, તમને કંઈક ફીલ આવી જાય, કન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને બહુ બધું જાણવા મળશે. મતલબ અત્યારે લગી આપણે શું જોયા હતા, જો હું તમને થોડુંક ડિટેલિંગમાં કહી દઉં. અત્યારે લગી જોયું હતું જે વી છે એ બીના શું હોય, પરપેન્ડિક્યુલર હોય તો સર્ક્યુલર મોશન જોયું હતું, મતલબ એ એક જોયું હતું. પછી એની પહેલાં આપણે જોયું હતું થીટા ઝીરો હોય ત્યારે એફ ઝીરો હોય, મતલબ એ બધી વસ્તુ આપણે જોઈ શકા. આજે આપણે એ જોવાના છે કે જ્યારે વી અને થીટા વચ્ચે કોઈ પણ કોઈ એંગલે હોય, થીટા એંગલે હોય, કોઈ પણ એંગલે, ભાઈ પરપેન્ડિક્યુલરની વાત નથી કરતો, કોઈ પણ એંગલે હોય, ત્યારે કેવો પાથ આવે એની ચર્ચા કરીશું. રાઈટ, તો હું લેક્ચરની હવે શરૂઆત કરું છું. લાસ્ટ લગી જોઈજો, બધા ડાઉટ ક્લિયર થઈ જાય. 100% કહું છું, બધા ડાઉટ ક્લિયર થઈ જાય. એક લાસ્ટ લગી જોતો ખરા ભાઈ. ચલો લેક્ચરની કરીએ શરૂઆત. લેટ ગો. ચલો વિદ્યાર્થી મિત્રો, હમણાં મેં કીધું એ રીતના કે કોઈ સપોઝ કોઈ વિદ્યુત ભાર છે, કોઈ વિદ્યુત ભારિત કણ છે, કોઈ વિદ્યુત ભારિત કણને આપણે એમ કરી કોઈ ચુંબકીય ક્ષેત્રમાં, ચલો ક્ષેત્રમાં થીટા એંગલ ઉપર, કોઈ પણ મતલબ કોઈ થીટા એંગલ પર ગતિ કરાવતા કરાવતા પથ કેવો હોય છે જોઈ. ચલો કોઈ વિદ્યુત ભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં થીટા એંગલ પર, ભાઈ સાહેબ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ થીટા એંગલમાં ગતિ કરાવતા પથ કેવો ઉત્પન્ન થશે? પથ કે મતલબ આ રીતના, ચલો કોઈ ચુંબકીય ક્ષેત્ર આ રીતના લઈ લઈએ, ચલો બી 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 આ રીતના એ પૂછ, ટીચું આ રીતના બી છે, રાઈટ, નિયમિત જ છે આ રીતના. અને આપણે જે કોઈ પણ કણ લીધો છે, જે વિદ્યુત ભારિત કણ ક્યુ લઈ લઈએ, ચલો અહીંયા લઈ લો, ખૂબ એનું માસ આપણે લઈ લઈએ એમ અહીંયા છે, અને કોઈ થીટા એંગલ આ રીતના, સપોઝ આ રીતના કોઈ થીટા એંગલ આ રીતના છે વી વેલોસિટી સાથે, ખૂબ જ ઓહો, કોઈ વિદ્યુત ભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં થીટા એંગલે કંઈક કહેવાય ને ગતિ કરાવતા, આમ દેખો થીટા. અત્યારે લગી શું જોયું હતું કે હમેશા શું હતું, પરપેન્ડિક્યુલર હતું. હમણાં આગળ જોયું હતું ને, પરપેન્ડિક્યુલર હોય મતલબ બી અંદર હોય તો પરપેન્ડિક્યુલર, પણ આમાં જો આમ છે, ખૂબ જ હવે પરપેન્ડિક્યુલર નથી ભાઈ સાહેબ, ધ્યાન રાખના. તો આમાં શું થશે? અરે કશું નહીં થાય, ટેન્શન ના લે ભાઈ સાહેબ, એકદમ આસાન છે. જો વી કોઈ એંગલ ઇન્કલાઇનમાં કોઈ થીટા એંગલ હોય આ રીતના, તો એના ભાઈ બે કમ્પોનન્ટ પડશે, કેટલા? બે. તમને કોઈ જ્યાં થીટા છે અને એક તો થીટા નથી, જ્યાં થીટા છે ત્યાં શું આવશે? વી સાઇન થીટા. અને જ્યાં થીટા નથી ત્યાં વી, સોરી જ્યાં થીટા હોય ત્યાં વી કોસ થીટા, રાઈટ? એટલે તમને ખબર જ છે. અને જ્યાં થીટાનો ત્યાં વી સાઇન થીટા. ખબર છે કે નથી ખબર? મતલબ આને આમ લખ્યું હોય ઘણી જગ્યાએ, વી પરપેન્ડિક્યુલર, આ શું છે? વી પેરેલલ. મતલબ ચુંબકીય ક્ષેત્રને શું છે? પેરેલલ, સમાંતર. અને આ શું છે? ચુંબકીય ક્ષેત્રને લંબ. ઠીક છે બસ આ છે મેન, આ જ ફંડા છે, બીજું આમાં બીજું કશું નથી લેવાનું. હવે જ્યારે આ રીતના આપ્યું હોય તો આપણે આમાં કરીશું શું, કે તમને એમ થતું છે જો v cos theta અને હું આપું v sin theta, ઓકે ડન. તમને સર આમાં પાથ શું થશે? સર કન્ફ્યુઝ થઈ ગયા ભાઈ સાહેબ. ચલો આ લંબ છે તો એ ગોળ ગોળ ઘૂમશે, આ હોતી છે એનાથી શું થશે? આમાં તો બે તરકના બે કમ્પોનન્ટ, તો v sin theta છે અને v cos theta છે ભાઈ સાહેબ. તો આમાં એને શું આપણે ગોળ ગોળ ઘૂમવાવો છે?
આમ ગુમ છે, આ વી સાઇન થીટાથી કંઈક તો થતું હોય છે ને, રાઈટ? તો મતલબ તમને ખબર પડી કે અહીંયા બે પાર્ટમાં ડિવાઈડ છે, કેટલા બે, એક તો વી સાઇન થીટા અને વી કોસ થીટા. ભાઈ સાહેબ ટેન્શન નહીં લેવાનું, ધ્યાન દેવાનું, નહીંતર એક્સિડન્ટ થઈ જવાનું. છેલ્લે જોવાનું વી કોસ થીટા અને શું છે વી સાઇન થીટા. પહેલાં આપણે આ જે પાર્ટ છે, સપોઝ આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, સપોઝ આપણે ધાર લઈએ, ચલો આ એક્સ અક્ષમાં છે, ખૂબ જ ચલો આ ચુંબક ક્ષેત્ર એક્સ અક્ષમાં છે એવું ધારી લઈએ, આ એક્સ અક્ષમાં છે ને આવડો વાય અક્ષમાં, ચલો. તો એક્સ અક્ષની પહેલાં મતલબ આ જે એક્સ અક્ષમાં જાય છે એની વાત કરી લઈએ પહેલાં, એનથી શું શું થશે, ઈ શું ઉત્પન્ન કરશે, એની આની પર કેવી અસર થવાની છે, બધી વસ્તુ જોઈ લઈએ. ચલો એક્સ અક્ષની વાત કરી, તો એક્સ અક્ષમાં છે તો એના દ્વારા શું થતું છે, ચલો વી એક્સ અક્ષમાં છે એટલે વી એક્સ લખું. પહેલાં તો ઈ જો, ધ્યાનથી જો, બી આમ છે, વી આમ છે, બે વચ્ચે એંગલ શું છે, અંડા, એંગલ અંડા, તો ફોર્સ શું થાય, અંડા, સિમ્પલ છે ને ભાઈ, એફ ઇક્વલ ટુ ક્યુ વી બી ક્રોસ આવતો ક્યોસ, સાઇન ઝીરો થઈ જાય, ભાઈ ફોર્સ લાગવાનો જ નથી, મને ખબર છે ફોર્સ લાગશે જ નહીં, મતલબ એફ એફ એક્સ અક્ષમાં ફોર ઝીરો, ઓકે સર, એફ ઇક્વલ ટુ મા ફોર ઝીરો, તો પ્રવેગ વખતે ઝીરો સર, પ્રવેગ ઝીરો થઈ ગયો, અંડા થઈ ગયો સર, તો જો વેલોસિટી વેક્ટર હશે એક્સ ડાયરેક્શન વાળો એ તો કોન્સ્ટન્ટ થઈ જવાનો, યસ એ તો કોન્સ્ટન્ટ થઈ જવાનો અચળ, મતલબ એનું જે મોશન થશે કેવું થશે, બદલાશે ને, યુનિફોર્મ, નિયમિત ગતિ થશે, કેવી ગતિ થશે, નિયમિત, મતલબ કે જે આ એક્સ અક્ષ વાળું છે ને ભાઈ, એનું ખાલી કામ શું રહેશે ખબર, કે એક્સ અક્ષ વાળું જે કમ્પોનેન્ટ છે ને એમ કરશે, સુરેક પથ પર આમ ગતિ કરાવશે નિયમિત, આમ તો ખૂચું 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 સર, આવડો આવો તે છે, અરે ભાઈ સાહેબ એની વખતે વાત કરું, પેલા આનું કહી દઉં તને, એ કોન્સ્ટન્ટ છે જો, આમ નિયમિત ગતિ કરાવશે, સુરેખ સુરેખ પથ પર આમ જો, એક જ ડાયરેક્શનમાં એક્સ અક્ષ, એક જ ડાયરેક્શન એટલે સુરેખ પથ પર, મતલબ આ જે કમ્પોનેન્ટ છે વી પેરેલલ વાળો એનું કામ શું છે, સુરેખ પથ પર ગતિ કરાવશે, ઓકે ઓકે ભાઈ સાહેબ સમજ ગયો, ચલો સુરેખ પથ પર ગતિ, ચલો ભાઈ અબ ઇસકો છોડો સાઇડ મેં, અબ બતાવો ભાઈ યે મેને આનું શું કરશું સર, આ તો ભાઈ લંબ છે તો ભાઈ સર્કલ બનાવશે કે નહીં, અરે બનાવશે ભાઈ સાહેબ, ટેન્શન કાંઈ લ્યો, ટેન્શન ના લો, બનાવશું જો, વી છે લંબ છે, બી આમ છે, તમને મેં કીધું છું આગળના લેક્ચરમાં આપણે જોયું છું, ભૂલા નથી ને ભાઈ સાહેબ, યાદ રાખના મેં કીધું છું, કે જો વી આમ છે બી આમ હોય એકદમ લંબ હોય, ચલો આપણું કાઢો બાહુબલી, કાઢો બાહુબલીની ઉંગલીયા ફૂચું ચેતરાની ડાયરેક્શનમાં, અને થંબ કાઢો વી, ફોર્સ ક્યાં લાગે અંદર, ફૂચું ફૂચું ફોર્સ ક્યાં લાગે અંદર, અને જ્યાં ફોર્સ લાગતો ત્યાં સેન્ટર હોય, એમ કે આપણે જે ફોર્સ ઉત્પન્ન થાય છે બળ કેવું છે, સેન્ટ્રીપિટલ હોય છે, કેન્દ્રગામી બળ હોય છે, કેન્દ્ર તરફ લાગતો, મતલબ આના દ્વારા સર્કલ તો ઉત્પન્ન થશે, પણ ક્યાં છે આમ, કઈ પ્લેનમાં છે, જો આ એક્સ વાય આમ ઝેડ હોય તો એ માઇનસ ઝેડ પ્લેનમાં છે, સર્કલ કઈ રીતના બનશે જો આ રીતના, ભાઈ મોશન સર્ક્યુલર થશે એ ફાઇનલ છે ભાઈ, હું ના નથી પાડતો થશે, પણ આ બેનું કોમ્બિનેશનથી કંઈક અલગ પાથ બનવાનો છે એ ફાઇનલ છે, એ કયો પાથ બનશે તમારે જોવું પડશે અને થોડુંક ફીલ કરવું પડશે, જો આ રીતના છે ભાઈ સાહેબ, જો ધ્યાન દેવું, ધ્યાન દો, ચલો આ રીતના, તો મતલબ કઈ રીતે થશે, જો તમને ખબર છે, જો આ એક્સ વાય આ સાઇડ ઝેડ આવતો ઝેડ, અને પાછળ હું આવતો માઇનસ ઝેડ આવતો, આપણું સર્કલ ક્યાં બનશે, જો ફોર્સ ક્યાં લાગે, આમ લાગે છે અંદર, અંદર, તો સેન્ટર ક્યાં છે, અંદર, તો અંદર કયું છે આમ, અંદર, આ ઝેડ માઇનસ ઝેડ, તો સર્કલ ક્યાં બનશે, અંદર, અંદર, ખબર પડી કે ના પડી, આ રીતે જો અંદર, અંદરની સાઈડ ખબર પડી, આ રીતના, મતલબ કંઈક સર્કલ બનશે પણ અંદર બનશે આમ, ખૂબ જ ખૂબ જ ખૂબ જ ખબર પડી કે ના પડી ભાઈ સાહેબ, ફીલ આવે છે, થોડુંક ફીલ આવે છે કે નથી આવતું, ના આવતું હોય તો કયો, ચલો આને સરખું કરીને બતાવો, ચલો અરે તમે ધ્યાન દો ભાઈ સાહેબ, આની કરતાં પણ મસ્ત સરખું કરું, ચલો ચલો આ રીતના છે, એકચ્યુઅલમાં થશે શું ખબર, આમ અંદર જશે, આમ અંદર અંદર જશે, આમ અંદર,
ખબર પડી ગઈ. જો અહીંયા અહીંયા કરો સર્કલ ક્યાં છે, જો અંદર ખૂબ જ અંદર ને સાઈડ ખબર પડી, ખબર પડી. યસ સર્કલ બનશે. આમાં જુઓ ભાઈ, આમાં બે પ્રકારના કોમ્બિનેશન યુઝ થવાના છે. મતલબ ખાલી સર્કલ નહીં બના રાખે ભાઈ, આ વચ્ચે તો છે નિયમિત ગતિવાળો વી કોસ, વી કોસ થીટા આવતો છે. તો એ શું કરશે, આપણે એને આગળ લઈ જાય. સર્કલ બનવું આગળ, અને સર્કલ બનવું આગળ, સર્કલ બનવું આગળ, ખેંચતો જાય. મતલબ હેલિકલ પાથ બનશે. મતલબ આ બેનું કોમ્બિનેશનથી એક સ્ટ્રક્ચર ઉત્પન્ન થઈ જાય. મતલબ આ બેનું કોમ્બિનેશનથી એક ગતિ ઉત્પન્ન થઈ છે, અને જે પાથ ઉત્પન્ન થશે એને હું કહું હેલિકલ પાથ. મતલબ એક જગ્યાએ ખાલી સર્કલ નહીં બને, સર્કલ બનશે પણ આ રીતના થશે. જો હવે ધ્યાનથી જો, આ રીતના જો, ખૂબ જ સપોઝ આપણે અહીંથી જો, ખૂબ જ સર્કલ બની ગયું અહીંથી આવે તો અહીંથી શું થાય, આમ આગળ વધશે. ખૂબ જ ખૂબ જ ખૂબ જ ખબર પડી. જો આ રીતના જો, અહીંથી સ્ટાર્ટ કર્યું, ચલો અહીંથી એ પોઈન્ટ અહીંથી ગયો 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 ગયો, પાછો અહીંયા ના આવ્યો, પછી આગળ વધ્યો ગયો 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 ગયો. સપોઝ આ એ વન પોઈન્ટ, ખૂબ જ ગયો 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 ગયો. સપોઝ અહીંથી પાછું એક સર્કલ પૂરું છું એટલે એ ટુ, ગયો 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 ગયો, અહીંયા એ થ્રી, ગયો 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 ગયો, આ રીતના એ ફોર, આ રીતના. મતલબ આ રીતના આગળ વધશે અને સર્કલ બનશે, આગળ વધશે અને સર્કલ બનશે. ભાઈ મજા આવે છે, મજા આવે છે ફર, અરે મજા આવી ગઈ, મજા આવી કે ના આવી, મજા આવી કે નહીં, ખબર પડી કે ના પડી. ભાઈ સાહેબ મોજ હોય તો ભાઈ કોમેન્ટ સેક્શનમાં લખો, હા મોજ, હા મજા આવે સર, કન્સેપ્ટ ક્લિયર થાય છે, થોડુંક ફીલ આવે છે. જો ખબર પડી, ઓકે. હવે વાત કરી, સારા સર સર્કલે બનશે અને સુરેક પથ પર ગતિ વધ થશે. ચલો સમજાઈ ગયું સર, સર્કલે બનશે અને સુરેક પથ પર ગતિ બનશે. અને આવો જે પાથ ઉત્પન્ન થાય એને શું કહેવાય સર, ઈ કયો, આ મતલબ જે આ ગતિ પથ છે એને શું કહેવાય, હેલિકલ ગતિ પથ. ખૂબ જ ખૂબ જ ખૂબ જ ખૂબ જ ખૂબ જ હેલિકલ ગતિ પથ, આ ખૂબ જ ખૂબ જ ખૂબ જ ખૂબ જ ખૂબ જ ખૂબ જ અલગ રાખશે. ખબર પડી, આ ખૂબ જ ખૂબ જ ખૂબ જ ખૂબ જ આગળ હાલશે, સર્કલે બનાવશે અંદર, ઝેડ એક્સમાં એક સર્કલે બનાવશે, વાય ઝેડ એક્સમાં, સોરી વાય ઝેડ એક્સમાં સર્કલે બનાવશે, માઇનસ વાય ઝેડ એક્સ, કે ઝેડ એક્સ ક્યાં છે અંદર છે ને, એટલે માઇનસ ઝેડ, એમાં સર્કલે બનાવશે ને આગળ હાલશે. એમ કે આનું કામ છે આગળ લઈ જવાનું સ્મૂથલી, આમ નિયમિત ઓલાનું કામ છે સર્કલ. તું ભાઈ સર્કલ બને, હું આગળ જાઉં, સર્કલ બને, હું આગળ જાઉં, હેલા રાખશે, આપણે કામ થઈ ગયું. ઓકે સર, સર્કલ બને છે, ત્રિજ્યા હશે, હા ભાઈ હશે ને, પણ સર આમાં ત્રિજ્યા મતલબ આમાં કયા કમ્પોનેન્ટને કારણે સર્કલ બન્યું, ખૂબ જ ખૂબ જ લંબવિદ એના દ્વારા સર્કલ બન્યું, તો વી સાઈન થીટા. ઓકે સર, સૂત્ર થોડુંક પ્રૂવ કરી દઉં. ચલો આની માટે શું આવશું, જો આપણને ખબર છે એફ ઇક્વલ ટુ ક્યુ આવે, જો આની માટે સાબિત કરો, એફ ઇક્વલ ટુ ક્યુ આવે, આમાં એફ ઇક્વલ ટુ એફ ક્યુ, સોરી બી ક્યુ વી, એફ ઇક્વલ ટુ શું આવે, ક્યુ બી વી સાઈન થીટા આવે. ભાઈ સાહેબ બી આમ છે, વી આમ છે, એંગલ શું થશે, સાઈન થીટા થશે, અને સર્ક્યુલર મોશન થાય છે આપણે ભેણા ભાઈ એમ વી. ધ્યાન રાખજો ભાઈ, અહીંયા સેન્ટ્રીપેટલ ફોર્સ ઉત્પન્ન થાય છે, એને માટે જવાબદાર જે વેગનો ઘટક છે કયો છે, વી સાઈન થીટા છે. ખબર પડી કે ન પડી, આ નહીં, આ તો શું છે, વી તો છે પણ અહીંયા હું જવાબદાર ઘટક કયો છે, વી સાઈન થીટા. આ તો શું છે, આગળ લઈ જાય છે, પણ વી સાઈન થીટા ઘટકના કારણે શું થાય, સર્કલ બને છે. તો સેન્ટ્રીપેટલ ફોર્સ માટે જે વી લેવાનો એ કયો લેવાનો, લંબવાળો, કયો લેવાનો, વી સાઈન થીટા, રાઈટ, જે અપોન આર, આનો વર્ગ હોય તો તમને ખબર છે વી સાઈન થીટા એક ઉડી જશે, એટલે આરની વેલ્યુ જે છે એ જ આવશે. મતલબ આપણે શું, આર ઇક્વલ ટુ હતું ને એમ વી, તો વીનો કમ્પોનન્ટ કયો આવશે, એમ વી સાઈન થીટા, એમ વી સાઈન થીટા. એટલે ભાઈ એક વી સીટ સાઈન થીટા રહેવાનો ને, અપોન ક્યુ બી. ઓકે સર, સમજ પડી ગઈ, શું સમજ પડી મારા લાલા લાલા, બસ આ ભૂલ નહીં કરવાની ભાઈ સાહેબ, એમ વી સાઈન થીટા અપોન ક્યુ બી ક્યુ બી ક્યુ બી. ઓકે ચલો, હા સર ચલો સમજાઈ ગયું.
પણ મને સમજાઈ ગયું, એકદમ ક્લિયર. સર ટાઈમ પીરિયડ, અરે ટાઈમ પીરિયડની વાત કરું, ટાઈમ પીરિયડ આવર્તકાળ, એક ચક્કર પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કે આવર્તકાળ. તો અહીંયા એક ચક્કર ટી ઇક્વલ ટુ, ચક્કર કેટલું હોય છે, 2 પાય આર, એક ડિસ્ટન્સ અપન હું આવે ભાઈ, સ્પીડ આવે કે ના આવે, ડિસ્ટન્સ કેટલું થાય, અંતર કેટલું, 2 પાય આર જેટલું અંતર. અચ્છા 2 પાય, સર આરની વેલ્યુ આ મેં કીધું કેમ કે આવર્તકાળ માટે પણ એ જવાબદાર જ હશે ને. હા ભાઈ સમજદાર છે, ચલો આરની વેલ્યુ પણ આ મેં કીધું દઉં છું, ટેન્શન ના લે. બસ MV sin θ / QB, અહીંયા MV આરની જગ્યાએ મેં કહો, ચલો અહીંયા ટી ઇક્વલ ટુ હું તો જાય લખી દઉં, 2 પાય આર / V. કયો ઘટક લેવાનો આમાં, નીચે આવતે કયો ઘટક લેવાનો ભાઈ, પરિભ્રમણ માટે કયો ઘટક જવાબદાર છે, V sin θ. ભાઈ આપણને એટલી ખબર છે તો અહીંયા વતી શું આવશે, V sin θ. ટીક્યું ટીક્યું કટિંગ રાઈટ. તો વચ્ચે હું ટી ઇક્વલ ટુ M 2π, 2π m / QB. ખૂબ જ ખૂબ જ, ને આપણને આ પહેલેથી ખબર હતી, અમે વેલોસિટી ઉપર તો ડિપેન્ડ કરતો જ નથી ટાઈમ પીરિયડ, આ તો હું છું થોડુંક કરાવી દઈ, થોડુંક ફીલ આવે એટલા માટે, હે ને, મજા આવે ને, તમને મજા આવશે કે નહીં, મજા આવશે, મોજે મોજ છે કે નહીં એ મને કયો ભાઈ સા, ખબર પડી ખબર પડી. તો આ ટાઈમ પીરિયડ હતો, ધ્યાન રાખવા, ટાઈમ પીરિયડ તો ક્યાં ચેન્જ થાય, એ વેલોસિટી ઉપર ડિપેન્ડ કરતો જ નથી ભાઈ, સ્પીડ ઉપર તેને કાંઈ લેવા દેવા છે જ નહીં, તો ટેન્શન કઈ વાત નહીં. ઓકે ઓકે ચલો, હજી એક નાનો એવો કોન્સેપ્ટ આ પીચ, પીચ પિચકારી નહીં ભાઈ, પીચ પીચ અંતર એકદમ સિમ્પલ છે. પીચ અંતર શું થાય ખબર, કે ચુંબકીય ક્ષેત્રના ડાયરેક્શનમાં, જો ચુંબક ક્ષેત્ર આમ છે ખૂબ જ ખૂબ જ આમ છે, ચુંબકીય ક્ષેત્રના ડાયરેક્શનમાં જે આ વર્તુળાકાર છે, મતલબ એક વર્તુળ પૂરું વર્તુળાકાર જે અંતર કાપે છે, કે મતલબ અહીંથી સમજો કે અહીંથી ચાલુ કર્યું ચુંબકીય ક્ષેત્રના ડાયરેક્શનમાં આમ જઈ, ખૂબ જ ખૂબ જ ખૂબ જ ખૂબ જ ખૂબ જ ખૂબ જ ખૂબ જ, તો આજે એક આવર્તકાળ પૂરું કરી અહીંથી અહીંયા, આ જે અંતર છે અંતર કાપે, એક આવર્તકાળ પૂરું કરવા માટે જે અંતર કાપે એનું કહેવાય પિચ. સિમ્પલ ખબર પડી, મતલબ યારે યાર એમ કેમ જો, પિચ ભાઈ પિચ એટલે એક પ્રકારનું અંતર છે, કે શું અંતર, કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં એક આવર્તકાળ પૂરું કરવા માટે જેટલું અંતર કાપે, અંતર કેમ કે આગળ તો વધે છે ને ભાઈ સાહેબ, ખબર પડી કે નહીં. જો એક આવર્તકાળ જો અહીંથી ચાલુ કર્યું, ખૂબ જ 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 અહીંયા, એટલે એક આવર્તકાળ પૂરો થઈ ગયો, આ જે અંતર કર્યું ને આગળ જો અંતર, એનો કહેવાનો પીચ. તો સપોઝ અહીંથી પણ લઈ શકો, એવું જરૂરી નથી ભાઈ સાહેબ, તમે તમે યાર કન્સેપ્ટને સમજો, અહીંથી આમ લીધું હોત તો અહીંથી એટલું એટલું પીચ લ્યો, બસ જો અહીંથી ચાલુ કરે, ખૂબ જ ખૂબ જ ખૂબ જ ખૂબ જ ખૂબ જ ખૂબ જ પાછો અહીંયા પૂરું થયું, એક આવર્તકાળ પૂરો થાય ને પાછો અહીંથી બીજો ચાલુ થાય, સિમ્પલ, એને હું કહેવાય પીચ અંતર કહેવાય, A2 A3, ખબર પડી. પીચ અંતર માટે હું લેવું જોઈએ, પીચ અંતર માટે એ કોના દ્વારા થાય, પહેલાં તો અંતર કાપે છે કોના દ્વારા એ મને કહો, એ કોના દ્વારા અંતર કાપે છે ભાઈ સાહેબ. સર અંતર કાપવા માટે આગળ વધે છે એની માટે તો આપણો આ sin θ V cos θ જવાબદાર છે. યસ માય બોય, મારા ભાઈ સમજ ગયા, પીચ અંતર કાપવા માટે કયો જવાબદાર ઘટક છે, V cos θ. તો અંતર માટે હું લખું, સપોઝ કોઈ પીચ અંતર લઈ લઈએ આપણે, તો પીચ અંતર માટે અંતર લઈ લેવી, સપોઝ પીચ અંતર અહીંયા પીચ અંતર લઈ લો, ચલો અંતર, એની માટે સૂત્ર શું આવશે, કોઈ કહેશે અંતર ભાઈ સાહેબ વેલોસિટી વેગ ઇન્ટુ ટાઈમ, તો વેલોસિટી કઈ V cos θ જ આવશે ને. પીચ માટે જે જવાબદાર છે ને યા સમાંતર ઘટક જવાબદાર, એ યાદ રાખો બસ ભાઈ. અંતર કોના કાઢે કાપે છે ભાઈ, એક આવર્તકાળ, નકર તો આમ ગોળ ગોળ ઘૂમતો ત્યાં અંતર કાપે, આ તો આગળ વધે છે, એ અંતર કોના કારણે કાપ્યું, આ ભાઈ સમાંતર ઘટકને કારણે કાપ્યું કે નહીં કાપ્યું, તો એ લેવાનું V cos θ. અંતર ગુણ્યા સમય, સમય તો આપણી પાસે સર 2π m / QB. ઓકે આવી ગયું સૂત્ર, તો ટેન્શન કઈ બાદ કા, તો આને હું કહેવાય પીચ અંતર, પીચ અંતર.
खबर पड़ी वी कोस थीटा टू पाई एम अपॉन क्यू बी। अरे भाई साहब कई वस्तु याद नहीं रखता, खाली डिसीजन ले लो कि कई दिशा में गति करे से क्या जाए से, बाकी फालतू वस्तु तुम्हारे गोखवानु नथी, रट्टा विवेचन करवानु नथी कि भाई साहब मरी गया अटलू बधु केम याद रखी। भाई मैं कशु नथी याद रखू, खाली लॉजिक हतु भाई। आ सूत्र तुमने काले भी कीधु तू, मैं याद रखना याद रखना, तो बस एनी ऊपर से तो बधु बनायू छे भाई साहब। कशु करू नवू करू नथी करू ने, तो बस आ एक नानकडो टॉपिक हतो क्या हूं कि हेलिकल पाथ मारना घूम से रेडी। आमा शू थशे, एक सर्कुलर मोशन पण थशे अने आगळ पण वधशे, सर्कुलर मोशन पण थशे अने आगळ पण वधशे, सिंपल ई तो हतो राइट। आमा शू थाय छे जो, एक तो वी कोस थीटा चुंबकीय क्षेत्र ने समांतर फोर्स अंडा, तो पछी आपने खबर ई तो आगळ आम कोन्स्टंट एने कोई रोकवा नथी, अने वी साइन थीटा ऊपर ई हूं छे आ बी ने हूं छे लंब, तो फोर्स अंदर लागतो मतलब सर्कल ए बनावशे, सर्कल बनावशे वाई माइनस जेड अक्ष में सर्कल ए बनावशे अने आगळ जाय, आने कारणे सर्कल ए बनावशे आगळ जशे, सर्कल ए बनाव आगळ जशे भाई साहब। पछी हूं छे आर, आर माटे कयो घटक जवाबदार छे रेडियस सर्कल बनावा माटे, वी साइन थीटा टाइम पीरियड तो स्पीड ऊपर डिपेंड नथी, अने पिच अंतर कोनी माटे जवाबदार छे आगळ अंतर कापा माटे वी कोस थीटा। सिंपल हेलिकल गति पाथ हतो आने रिलेटेड, आने पछी मस्त मस्त थोड़ा सम करावे एटले तमने थोड़ी फील आवे मजा आवे, तो पहला उतारी लो। केम छो विद्यार्थी मित्रों, હવે આપણે જોઈએ એકદમ હેલિકલ પાથની ચર્ચા ચાલતી હતી, હવે એકદમ મસ્ત મસ્ત યાર તમને સમ કરાવો, તમે જોવો તો ખરા ભાઈ સાહેબ। ચલો હવે તમને ખબર, સપોઝ કોઈ પાર્ટિકલ આપ્યો ક્યુ, એનું માસ એમ આપ્યું, ચલો પાર્ટિકલ છે એ એટલા વેગથી ગતિ કરતો હોય, ચલો 6i + 8 છે, અને એનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ આપ્યું 6i આપ્યું રાઈટ, તેનો જે પાથ કેવો હશે, હેલિકલ હશે સર્ક્યુલર હશે, ભાઈ જે હોય બતાવવાનું છે આપણે ખબર પડી। પછી આર મેળવવાનું છે, ટાઈમ પિરિયડ, અરે ભાઈ પીચ હો તે મેળવી લો લે, પીચ કેટલું હશે મતલબ જો ચુંબક ક્ષેત્ર તમને શિક્ષા આપ્યું એટલે આ રીતના આપ્યું, ચુંબક ક્ષેત્ર ખૂબ જ આઈ ડાયરેક્શન ખૂબ જ ખૂબ જ ખૂબ જ આમાં જે પાર્ટિકલ છે એ જે કેટલા મોશન મતલબ 6i + 8 જે એટલા મોશનથી ગતિ કરે છે, મતલબ સપોઝ તમને એમ કહું કે 6i આ ડાયરેક્શનમાં આ રીતના છે ખૂબ જ અને 8 જે આમ 6i અને 8 જે આ રીતના મોશન કરે આ રીતના છે, તો તમારે કહેવાનું છે કે ભાઈ સાહેબ પાથ કેવો છે સર। પાથમાં તો ઓલા જેવો કન્ડિશન થઈ ગયું, સિમ્પલ વસ્તુ છે 6i આમ છે એટલે વેલોસિટી આપણે જે વેગ લીધો એ ચુંબકીય ક્ષેત્ર આ બી છે એને શું છે સમાંતર છે પેરેલલ, તો એના દ્વારા ચુંબકીય ક્ષેત્ર દ્વારા જે કંઈ પણ ફોર્સ છે કંઈ ઉત્પન્ન થવાનું નથી, ફોર્સ શું થવાનું છે આના દ્વારા તો ઝીરો, ફોર્સ શું થાય અંડા, હવે ફોર્સ અંડા થશે એટલે તમને ખબર પડે એ તો શું કામ કરશે આમ કોન્સ્ટન્ટ, એટલે ભાઈ એ હોતે ઝીરો તો વી શું થાય કોન્સ્ટન્ટ સ્ટ્રેટ લાઇન મોશન આવશે ઓકે। રહી વાત એડ છે, તો એડ જે વેલોસિટી વેક્ટર આમ છે બી આમ છે, બે એકબીજાનું શું છે 90 એંગલ છે લંબ છે, જો બે એકબીજાના લંબ હોય તો એના દ્વારા શું થવાનું એ મને કહો, જો બે એકબીજાનું લંબ હોય તો એના દ્વારા સર સર્ક્યુલર મોશન થશે રાઈટ છે, હમણાં તો જોયું ભાઈ સિમ્પલ ઇત કેસ છે, મતલબ આપણે ખબર પડી પાથ કેવો થશે આના દ્વારા સર્ક્યુલર આમ થશે, જો ફોર્સ ક્યાં છે અંદર ખૂબ જ આના દ્વારા આગળ જશે ખૂબ જ, મતલબ અરે યાર ભાઈ સાહેબ કેમ એમ જોવો છો ટેન્શન કેમ લો છો, એલા આ રીતના આગળ વધશે ખૂબ જ ખૂબ જ ખૂબ જ સર્ક્યુલર મોશન એ થશે આમ, જો અંદર ફોર્સ આગળ વધશે અંદર ફોર્સ આગળ વધશે અંદર ફોર્સ આગળ વધશે, સિમ્પલ વસ્તુ છે, ખબર પડી કે ના પડી ભાઈ સાહેબ ખબર પડી, યસ તો તમને ખબર પડી પાથ કયો છે, તો હેલિકલ ઓકે સર, પાથ ખબર પડી આર કેટલો છે સર, આર ઇક્વલ ટુ શું આવે એમ વી અપોન ક્યુ બી એમ, ચલો કોઈ પાર્ટિકલ એમ વી કેવો લેવો સર,
भाई जेना द्वारा जे कंपोनेंट द्वारा सर्कुलर मोशन था तो ई तो रेडियस बनावे ने भाई ई लेवानो ने सर्कल नो तो कयो बनावे सर जी एट जे एट क्यू बी तो खबर छे 6 अहीं 4 इंटू 2 करो 3 इंटू 2 करो तो 2 2 कटिंग आवी जाय आंसर टाइम पीरियड केटलो छे टाइम पीरियड 2 पाई एम अपॉन क्यू बी ये तो अमे वेलोसिटी पर तो डिपेंड करतो ज नथी भाई तमे यार समांतर राखो के लंब राखो एने काई फरक नहीं पड़तो जे वेल्यू छे 2 पाई एम नो तेम ज रहेवानो क्यू बी केटलो भाई 6 6 राखी आंसर पिच 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 को फरक पड़ता है भाई पिच को फरक पड़ता है भाई क्रिकेट ने पिच नी बात नहीं करता तुमने खबर ना आने पिच के आने पिच एक सर्कुलर मोशन जो आई थी चालू करू आप खूबज 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 पाछो एक राउंड आया पूरो करशे ने आ मो काम कर पण आई आगळ जे खूबज पाछो बीजो खूबज 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 तो एक पिच माटे हूं आवशे अंतर एक सर्कुलर मोशन माटे जे चुंबकीय क्षेत्र नी दिशा मां ई केटलो अंतर कापे छे पीच इक्वल टू हूँ आवे के कयो वेलोसिटी नो कयो कम्पोनेंट लेवो पड़शे भाई जेना द्वारा ई आगळ जाय छे आगळ तो कया 6 गुणिया टाइम टी तो वी इंटू टी एटले अंतर मळी गयो ने पीच अंतर तो कयो छे 6 इंटू टाइम तो आज छे भाई 2 बाय एम अपॉन क्यू इंटू 6 6 इज कटिंग आंसर इज कमिंग आंसर इज कमिंग आंसर इज कमिंग आंसर इज कमिंग 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 खबर पड़ी एवरी वन खबर पड़ी खबर पड़ी डायरेक्ट आंसर मतलब वेल्यू पुट करवानी छे बीजू कशु नथी आव्यु सपोज आ रीतना एक क्वेश्चन ले लो सेम टू सेम क्वेश्चन बस थोड़ूक जोवन छे क्यू एम चलो वी इक्वल टू आम आप्यु 6 आई प्लस 8 जे राइट b इक्वल टू आप दीधु आई जे के ले लो चलो 6 के तो आने द्वारा ई बतावन छे पाथ कयो होय छे आर टी अने पिच अने विद्यार्थी मित्र ध्यान राखजो एवुं जरूर नथी गमे एला डेटा गमे एवा आपे भाई 6 आई नी जग्याए 6 जे आपी दे आवडे के ना आवडे चुंबक क्षेत्र आम होय तो हूं थतो आम आम ऊपर जात मां कई मोटी वस्तु नथी बस आपणने थोड़ो कंसेप्ट क्लियर हो જોઈ એટલે આપણને આવડે સેમ વસ્તુ આ રીતને સર આમાં શું થશે જો આમાં હું કન્ડિશન આપી જો 6 આઈ મતલબ એક તો આઈ આપ્યો છે વેલોસિટી ને એક તો જે વેક્ટર અને આવડવા સપોઝ કે ઝેડ ડાયરેક્શન તો આ વાય એક્સ વાય અને ઝેડ સપોઝ આપણે આમ સપોઝ જાણી લઈ કે અંદરની ડાયરેક્શનમાં લઈ લઈએ ચલો આમ પુશિંગ 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 મીટિંગ મીટિંગ ગંદુ 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 ના થવું જોઈએ ગંદુ ના થવું જોઈએ ध्यान दें ऑल इज कमिंग हियर हियर ओके चलो आ रीतना से जेड अंदर आप दी का तो बाहर आपो तो भी चाले तो कहीं मोटी वस्तु नहीं आ आई जे के आ चुंबकीय क्षेत्र से आ वी आड़ो 6 आई से आवड़ा हूँ से 8 जे से अने आ 6 के मतलब 6 के तो आनथी तमने एक खबर पड़ी कि भाई तेने एक बीजा ने लंब से हूँ बात करें भाई હા એટલે તેણે એકબીજાને લંબ છે જો આ છે મેં કીધું જો વેગ છે મતલબ વેલોસિટીનો વેલોસિટી જો ચુંબક ક્ષેત્રને લંબ હોય તો તમને ખબર જો ફોર્સ ક્યાં લાગે અંદર એના દ્વારા સર્કલ બનતું તો આમાં આવતી એમ જ છે જો આ અંદર આના આવતી એને લંબ જ છે કે આ ડાયરેક્શનમાં છે અને આ જેમાં છે તો આના દ્વારા શું થાય જો આ રીતના છે આ કે અંદર રાઈટ તો આના દ્વારા આમ બનશે બાબા એટલે મતલબ એક વસ્તુ તો ક્લિયર થઈ ગયું ભાઈ સાહેબ ટેન્શન લેવાની વસ્તુ જ નથી આવતી એક વસ્તુ તો ક્લિયર થઈ ગયું કે આ એકબીજાને લંબ છે આ પણ લંબ છે આ આને લંબ છે આ આને લંબ છે જો લંબ હોય વી પરપેન્ડિક્યુલર બી હોય તો સર્ક્યુલર મોશન આવે ભાઈ સાહેબ એ તો મને ખબર જ છે મતલબ હેલિકલ મોશન થવાનું નથી હેલિકલ નહીં થાય તો પિચની જરૂર પડવાની નથી પિચ ક્યારે જ થશે જ્યારે એક સમાંતર ઘટક આપેલ હોય અને એના દ્વારા જો સર્ક્યુલર મોશન થોડુંક અંતર કપાતું હોય તો જ પિચ આવે ને પણ આ પિચ જ નથી આવવાની તો પિચને મારો ગોલી સર્ક્યુલર મોશન થશે ફાઇનલ થઈ ગયું પણ કોના દ્વારા થશે ઓ ભાઈ સાહેબ એક વસ્તુ ક્લિયર થઈ જો બી આપણે અંદર લઈ લીધો હવે તમને આનો અરે યાર
વેલોસિટીનો આ ઘટક પણ આને લંબ, આ ઘટક પણ આને લંબ. અરે ભાઈ સાહેબ, તો તમે જો વેલોસિટીનો જે નેટ ઘટક આવશે આ 6 છે અને આવડો 8 છે, તેનો નેટ ઘટક આ કેટલો આવશે? 10 આવશે. તો 10 જો આમ આવશે, ઈ હોતી ચુંબકીય ક્ષેત્રને લંબ થશે, તો એના દ્વારા નહીં બને. મતલબ વેલોસિટીના જો નેટ ઘટક દ્વારા શું મળશે આપણને? સર્ક્યુલર મોશન મળશે. જો આ 6 આ 8, તો આ કેટલો હશે નેટ વેલોસિટીનો? 10 આવશે. પાયથાગોરસ લગાડ્યો છે. બીજું હું એમ વિચારોમાં આ રિઝલ્ટ અને એનું શું આવશે? 10 આવશે. હવે તમને ખબર છે, જો આ વતે શું છે એને લંબ થશે જો, તો એના દ્વારા સર્ક્યુલર મોશન કેમ આવશે? જો ઉંગલી આ બ્રહ્માસ્ત્ર નિકાલો, ચુંબક ક્ષેત્ર અંદર, થંબ નિકાલો, આમ ખૂબ જ ખૂબ જ આમ ગોલ ગોલ ઘૂમી થશે, ખૂબ જ ખૂબ જ સિમ્પલ ફોર્સ લાગે. મતલબ આમ સર્ક્યુલર મોશન ફોર્સ આમ લાગ્યો, તો એના દ્વારા આમ ઘૂમશે. સિમ્પલ થઈ ગયું ભાઈ સાહેબ, હવે તો એકદમ આસાન થઈ ગયું. હવે કરવાનું શું છે? જો આર ઇક્વલ ટુ એમ વી, કયા ઘટકને દ્વારા સર્ક્યુલર મોશન થાય છે મને કહો. તમને એક વસ્તુ ખબર પડી ગઈ, આનો અને આનો જે આનો રિઝલ્ટન આવે એ વખતે ચુંબકીય ક્ષેત્રને લંબ જ છે, તો એના દ્વારા જ થશે ને નેટ, નેટ વેગ દ્વારા, નેટ વેલોસિટી રિઝલ્ટન દ્વારા શું મળે છે આપણને? સર્ક્યુલર મોશન. તો એ 10 લેવો પડશે અને ડિવાઈડ બાય ક્યુ. બી તો આપણને ખબર છે 6, ખતમ. એટલું કરી નાખશો ને ભાઈ, ટેન્શન કેમ લો છો ભાઈ? 2πm, આ તો કઈ ટેન્શન જ નથી. ક્યુ ઇન્ટુ બી કેટલો? 6. બસ થઈ ગયું. પીચ તો મેળવવું નથી, પાથ સર્ક્યુલર મોશન. કઈ ટેન્શન લેવાની વાત આવી આમાં? અરે કેમ એટલો ટેન્શન? મુજા છો કેમ? સ્માઇલ કર બેટા, મજા કર. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં તમને બહુ મજા આવી ગઈ છે, બધા ડાઉટ ક્લિયર થઈ ગયા છે અને તમારા કન્ફ્યુઝન બધા દૂર થઈ ગયા છે, રાઈટ? તો બસ ફોકસ કરો, સ્ટડી કરો, ઓફલાઈનની જેમ ભણો. અને એમ ના વિચારો કે મારી પાસે બહુ બધા, મતલબ એ લેવલનું ક્વોલિટી મને એજ્યુકેશન મળતું નથી, તો એ હવે ટેન્શન લેવાનું બંધ કરો. બસ આ રીતના ભણતા રહો, ખુશ રહો, મસ્ત રહો અને બસ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, મેક્સિમમ સ્ટુડન્ટ સુધી અમારી ચેનલ છે એને પહોંચાડો કે એને પણ ક્વોલિટી એજ્યુકેશન મળે. તો બસ વિદ્યાર્થી મિત્રો, ઉતારી લો. થેન્ક યુ સો મચ.